ગુજરાતી યુવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દ્વારકા ખંભાળિયામાં રઘુવંશી પ્રીમિયમ લીગ ડે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 ટીમોએ સુંદર પરફોર્મન્સ કર્યો. તેમાં રઘુવંશી એની ટીમે જીત મેળવીને ટ્રોફી પોતાના કબજે કરી. અહીંની જાણીતી રઘુવંશી સંસ્થા શ્રી રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા રઘુવંશી પ્રીમિયર લીગ RPL 2021 નામથી સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજનમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારની ટોટલ 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. તારીખ 13 માર્ચ શનિવાર તથા 14 માર્ચ રવિવાર આમ 2 દિવસ માટે અહીંના સતીમા ક્રિકેટ ગ્રાઉન્ડ હાપીવાડી ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારના રોજ નોર્મલ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ રવિવારના રોજ સેન્ટીમીટર ફાઇનલના 2 મુકાબલા રમાડવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ મુકાબલામાં ખંભાળિયાની ટીમ જલિયાણ 11નો મુકાબલો રઘુવીર એ રાજકોટની સામે હતો અને બીજો મુકાબલો જલારામ યુવા શક્તિ દ્વારકા અને રઘુવીર બી સામે હતો અને ફાઇનલમાં બંને રાજકોટની ટીમ રઘુવીર એ અને રઘુવીર બી રમી હતી, જેમાં રઘુવીર એ ટીમ ફાઇનલમાં વિજેતા થયેલ હતી. આ ટુર્નામેન્ટમાં આયોજકો તરફથી વિજેતા ટીમ, રનર્સ ટીમ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન એવી અલગ અલગ ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ વિજેતા ટીમને આયોજક તરફથી અને હેમરાજ લક્ષ્મીદાસ મજીઠિયા મોલ તરફથી તેમજ તથા રનર્સ ટીમને આયોજક તરફથી પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં મેઇન સ્પોન્સર તરીકે અગ્રણી ડૉક્ટર સ્વર્ગવાસી GM રાયઠાઠા પરિવાર હસ્તે ડૉક્ટર નિલેશભાઈ રાયઠાઠા, રઘુવંશી અગ્રણી બિલ્ડર શ્રી કમલેશભાઈ વિઠલાણી, રઘુવંશી અગ્રણી એસ્ટેટ બ્રોકર શ્રી સંદીપભાઈ જટાણિયાનો સહકાર મળ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયા રઘુવંશી સમાજની માતૃ સંસ્થા એવી ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા બારગામથી આવેલા બધા જ પ્લેયર્સની રોકવાની વ્યવસ્થા નીવડી બચ્ચા લોહાણા મહાજનવાડી ખાતે કરીને સહકાર આપવામાં આવ્યો. રવિવાર ફાઇનલ મેચમાં રઘુવંશી જ્ઞાતિ અગ્રણીઓ એવા ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, દેવભૂમિ દ્વારકા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, અગ્રણી ડૉક્ટર નિલેશભાઈ રાયઠઠા, નગરપાલિકા સદસ્ય જગુભાઈ રાયચુરા, હિતેશભાઈ ગોકાણી તથા જયેશભાઈ ગોકાણી, ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટી રાકેશભાઈ પંચમત્યા, મનુભાઈ સમૈયા, જાણીતા વેપારી અગ્રણી પાર્થભાઈ તન્ના તથા રામભાઈ તન્ના, પરેશભાઈ સામાણી, પ્રફુલ્લભાઈ દાસાણી બધા જ અગ્રણીઓએ હાજરી આપીને આયોજનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ આયોજનના આયોજકો હાર્દિક મોટાણી, કરણ સ્વજાણી, નિલેશ મજીઠિયા, મહેશ રાડિયા, રાજ પાબારી, વિરલ બગડાઈ, કુમાર સૌમૈયા, નીરવ મપારા, મોહિત રાયપુરા દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને આ આયોજનને સુંદર બનાવવા માટે અયાગ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બહાર ગામથી પધારેલા બધા જ પ્લેયર્સ અને ખંભાળિયા રઘુવંશી સમાજ તરફથી આ આયોજનને બિરદાવવામાં આવેલ હતું અને ભવિષ્યમાં પણ આવું આયોજન થતું રહે તેવી અપેક્ષાઓ સહેવામાં આવી હતી. ખંભાળિયા મુકામે રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ તારીખ 13 અને 14ની રઘુવંશી પ્રીમિયર લીગના એક આયોજક તરીકે હું વિરલ બગડાઈ આ ટુર્નામેન્ટનો સુંદર સરસ મજાનો ચિતાર આપું છું. આ ટુર્નામેન્ટ કુલ 10 ટીમો વચ્ચે રમવામાં આવેલી હતી અને શનિવારના રોજ કુલ 6 મેચ તથા રવિવારના રોજ 2 સેમિફાઇનલ તથા 1 ફાઇનલ રમાડવાનું આયોજન સુંદર રીતે કરવામાં આવેલ હતું. આ આયોજન મુજબ જ આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન થયેલ હતું. આ ટુર્નામેન્ટમાં ખંભાળિયા ગામના શ્રેષ્ઠ અગ્રણીઓ તથા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા સુંદર પ્રતિસાદ મળેલ હતો તથા આ ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં રાજકોટની 2 ટીમ રઘુવીર એ તથા રઘુવીર બી એ સુંદર મજાની રમત દાખવી અને સારું રમતનું પ્રદર્શન કરેલ હતું. રઘુવીર એ આ ટુર્નામેન્ટની વિજેતા થયેલ હતી અને રઘુવીર બી મેચ હારી અને રનર્સ અપ બનેલ હતી. વિજેતા ટીમને અગ્રણીઓ દ્વારા રોકડ પુરસ્કાર તથા ટ્રોફી આપી એમનું અભિવાદન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ હતું. રનર્સઅપ ટીમને પણ રોકડ પુરસ્કાર તથા ટ્રોફી આપવામાં આવેલ હતી. આ ટુર્નામેન્ટમાં દરેક ક્ષેત્રે સારું પ્રદર્શન કરવા બદલ બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ સિરીઝ અને દરેક મેચના મેન ઓફ ધ મેચને પુરસ્કાર આપવામાં આવેલ હતું અને ટ્રોફી આપી નવાજવામાં આવેલ હતા.